હવે આગળનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે પોષણ ચક્ર અથવા તો પોષક ચક્ર, બરાબર? પોષક ચક્ર વિશે આપણે વાત કરવાની છે. તો પોષક ચક્ર શું છે? તો કે પોષક ઘટકો જે છે એનું એક નિવસન તંત્રમાંથી બીજા નિવસન તંત્રમાં વિનિમય અથવા તો આપણે ગતિશીલતા એ જે છે એ આપણે પોષક ચક્ર દ્વારા સમજી શકાય, બરાબર છે? વ્યાખ્યા ફરીવાર આપણે જોઈ લઈએ કે નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને નિવસન તંત્રના વિવિધ ઘટકોની ગતિશીલતાને આપણે પોષક ચક્ર તરીકે ઓળખશું, બરાબર? એટલે ગતિશીલતા જે છે એ પોષક ઘટકોની ગતિશીલતા છે. પોષક ઘટકોની ગતિશીલતાને પોષક ચક્ર કહેવાય. તો પ્રશ્ન એવો થાય કે પોષક તત્વો જે છે એની જરૂરિયાત શું? તો આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા હતા, બરાબર? 12મું ચેપ્ટર હતું વનસ્પતિવાળું, કે ખનિજ પોષણ કરીને ચેપ્ટર હતું. તો એની અંદર આપણે એવું જોયું હતું કે વનસ્પતિને પોતાનું જીવનચક્ર જે છે એ પૂર્ણ કરવા માટે અમુક પોષક તત્વો જે છે એની જરૂરિયાત હોય. તો કયા પોષક તત્વો જે છે જેની જરૂરિયાત હોય? તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આના સિવાય કેલ્શિયમ, બરાબર છે? આવા ઘટકો જે છે એની જરૂરિયાત રહે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ જૈવ અણુ હોય, એટલે કે જેને આપણે બાયોમોલિક્યુલ કહીએ છીએ, તો એની અંદર મુખ્ય ઘટક કયા છે? CHON અને બહુ જ ઓછી માત્રામાં S અને P, એટલે સલ્ફર અને ફોસ્ફરસ પણ મળે. તો કોઈ પણ સજીવનું જ્યારે નિર્માણ કરવું હોય, એના શરીરની અંદર જૈવ અણુઓ દાખલ કરવા હોય, તો આવા ઘટકની જરૂર પડશે. પ્રોટીન સંશ્લેષણ કરવું છે તો એના માટે નાઇટ્રોજનનું સ્થાપન જરૂરી છે, કેમ કે પ્રોટીનનો બંધારણીય ઘટક છે એમિનો એસિડ. એમિનો એસિડ માટે એમિનો સમૂહ બનવો જરૂરી છે. એમિનો સમૂહ બનશે તો એમિનો એસિડ બનશે, એમિનો એસિડ બનશે તો પ્રોટીન બનશે, અને પ્રોટીન બનશે તો આપણને પ્રોટીન મળશે. તો નાઇટ્રોજનની જરૂરિયાત પડશે. કાર્બોહાઇડ્રેટ માટે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની જરૂરિયાત પડશે. લિપિડ માટે પણ કાર્બન અને હાઇડ્રોજનની જરૂરિયાત પડશે, ઓક્સિજન પણ જોશે. તો આ બધા ઘટકો બનાવવા માટે પોષક ઘટકો જે છે એ અતિ આવશ્યક છે, એટલે જરૂરિયાત પડશે. વનસ્પતિને જો આ ઘટકો મળે, વનસ્પતિ જમીન દ્વારા શોષીને, બરાબર છે, આવા ઘટકો મેળવી શકે છે. જો વનસ્પતિમાં આ ઘટકોની પ્રાપ્યતા થાય તો એના પછીના જે સજીવો છે, એટલે કે પ્રાથમિક ઉત્પાદકો, દ્વિતીય પ્રાથમિક ઉપભોક્તાઓ, દ્વિતીય ઉપભોક્તાઓ, તૃતીય ઉપભોક્તાઓ, આ બધાની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઘટકો જે છે એ આગળ વધે. પણ પહેલી કન્ડિશન શું કીધી મેં? કે આ ઘટકો વનસ્પતિઓને મળવા જરૂરી છે. આ બધા જે છે એ વનસ્પતિઓમાં હોવા જરૂરી છે. જો વનસ્પતિઓમાં હશે તો એને ખાનારા સજીવોની અંદર ઘટકો ઉતરી આવશે, પણ જો નહીં હોય તો આ ઘટકો ઉતરી આવશે નહીં, બરાબર છે? તો અહીંયા જે આપણે જોવાનું છે એમાં બે ચક્રો, પોષક ચક્રો જોવાના છે. પોષક ચક્રોનો અર્થ એવો થાય છે કે જમીનમાંથી વાતાવરણમાં અને વાતાવરણમાંથી જમીનમાં, આવું ચક્ર. એમાં આપણે બે ચક્ર જોવાના છે કે પોષક ચક્ર જે છે, પોષક ચક્રો, એના મુખ્ય બે પ્રકાર છે. એમાં પહેલું જે છે એને આપણે વાયુમય ચક્ર કહીશું અને બીજાને ઔષાદી ચક્ર કહીશું. વાયુમય ચક્ર જે છે એની શરૂઆત વાતાવરણથી થશે, કેમ કે એની અંદર વાતાવરણના વાયુઓ જે છે એ તમને જોવા મળશે, બરાબર છે? તો એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે?
એટલે કે આમાં વાતાવરણના વાયુઓ દ્વારા ચક્ર બનશે. અને આની અંદર જમીનની અંદર ઔષાદન પામેલા ઘટકો, જમીનની અંદર ઔષાદન પામેલ ઘટકો દ્વારા બરાબર છે ચક્ર રચાશે. ઉદાહરણ જોઈ લઈએ તો કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર એ આના ઉદાહરણ છે. અને આના ઉદાહરણની જો વાત કરીએ તો ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર આ બે એના ઉદાહરણ છે. તો એક બીજી વાત શું છે વિદ્યાર્થીઓ, કે વાયુમય ચક્રમાં ચક્રીય અવસ્થા કેવી રીતે તમને જોવા મળશે? તો એની અંદર શું થશે કે ઘટકો જે છે ને એ પહેલાં વાયુ એટલે કે આપણે જેને વાતાવરણ કહીએ છીએ એટલે વાતાવરણમાં હશે. આ વાતાવરણમાંથી જમીનમાં સ્થાપન પામશે અને જમીનમાંથી પાછા વાતાવરણમાં જશે. ઔષાદીમાં શું થાય, જો જમીનની અંદર તળી ઔષાદન પામેલા છે આ વસ્તુ સમજી લ્યો, એટલે જમીનની અંદર જે ઔષાદિત ઘટકો છે આ ઔષાદિત ઘટકો જે છે એ વાતાવરણમાં કોઈ સજીવમાં અને ત્યારબાદ પાછા જમીનમાં, એટલે કે આ આખે આખું એક સાયકલ બને છે, ચક્ર બને છે, કે જે ઘટકો જ્યાં હતા ત્યાં પાછા આવે છે ભલે ગમે ત્યાં જાય. બરાબર છે, અહીંયા મેં સામાન્ય રીતે આ વાતાવરણને સંદર્ભમાં લઈને સમજાવેલું છે. કોઈ પ્રાણી પણ આનો ઉપયોગ કરતું હોય પણ અંતે જે છે એ બધું વાતાવરણને છેલ્લે જમીન એમાં જ ફરશે. તો આવી રીતે ચક્ર બને છે એનો અર્થ એવો થયો કે સાયક્લિક એટલે ચક્રીય રચના જે છે એ કન્ટિન્યુઅસ થાય છે. બરાબર છે, અને એને પરિણામે જમીનની અંદર પણ પ્રમાણ જે છે ઘટકોનું એ જળવાઈ રહે છે અને વાતાવરણમાં પણ પ્રમાણ જે છે એ જળવાઈ રહે છે. આપણે તમને જો યાદ હોય તો નાઇટ્રોજન ચક્ર જે છે એ 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 12માં જોયું હતું કે નાઇટ્રોજન ચક્ર જે છે એ કેવું અગત્યનું છે. બરાબર છે, કે ખાસ કરીને આપણે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એની અંદર નાઇટ્રોજન ચક્ર જે છે એની મદદથી નાઇટ્રોજન જે છે એ તમે જાણો છો કે વાતાવરણમાં 78% છે પણ N2 સ્વરૂપે છે, 78% પણ N2 સ્વરૂપે વનસ્પતિ શોષી શકતી નથી. એ શોષી શકે 3 સ્વરૂપે, એક તો NH4+, NO2-, NO3-. NH4+ એટલે એને કહેવાય એમોનિયમ આયન, NO2- એટલે એને કહેવાય નાઇટ્રાઇટ આયન, અને NO3- એટલે આપણે એને કહીશું નાઇટ્રેટ આયન. તો 3 અલગ અલગ સ્વરૂપે વનસ્પતિ નાઇટ્રોજન શોષતું હતું, એના માટે આપણે નાઇટ્રોજન ચક્ર ભણ્યા યાદ હોય તો. બરાબર છે, કે વાતાવરણમાંથી પાછું પાછું જમીનમાં આવતું હતું અને પછી જ્યારે મૃત્યુ પામે વનસ્પતિ એટલે પાછું વાતાવરણમાં આવી જતું હતું, એટલે ચક્ર જે છે એ કન્ટિન્યુઅસ છે. એટલા જ માટે આપણે કીધું છે પોષક ચક્રણ, ચક્રીય રીતે ઘટકો જે છે એ ફરતા રહેશે. બરાબર છે, બીજું કે આ પોષક સ્તર જે છે એની અંદર જે આપણે વાત કરી કે ઔષાદી ચક્ર જે છે જમીનમાં ઔષાદનમાં એટલે પૃથ્વીના પોપડામાં જમા છે બધા તત્વો. બરાબર છે, કોઈ આયન સ્વરૂપે છે. તો આ જે જમા થયેલા તત્વો છે એ વાતાવરણમાં આવે છે. ઘણી વખત શું થાય, કેટલાક કારકો જે છે એ આની ઉપર અસર કરતા હોય છે. તો એની વાત કરીએ કે પર્યાવરણીય ઘટકો એમાં જમીન, ભેજ, pH અને તાપમાન. જમીન, ભેજ, pH અને તાપમાન આ પર્યાવરણીય કારકો જે છે જે એની ઉપર અસર કરતા હોય છે. આ પર્યાવરણીય કારકો. બરાબર છે, જમીન છે, ભેજ કેટલો છે, pH તમે જાણો છો, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. બરાબર છે, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. બરાબર છે, તાપમાન જે છે, ટેમ્પરેચર જે છે. ભેજ માટે શબ્દ આર્દ્રતા વપરાય છે. તો આવા બધા ઘટકો જે છે એ સામાન્ય રીતે એને અસર કરતા હોય છે. બરાબર છે,